ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? આપણી SA1 ની એક્ઝામ પૂરી થઈ ગઈ છે. હવે આપણે આપણા નવા સેમેસ્ટર ની શરૂઆત કરીશું. હવેથી આપણે સેમેસ્ટર 2C વિશે જોઈશું, બરાબર? તો સેમેસ્ટર 2 નો આપણો પહેલો ચેપ્ટર છે ચેપ્ટર 8, અને એનું નામ છે ગાડુ અને પૈડા. તો ચાલો આપણે આપણું ચેપ્ટર 8 શીખીએ, ગાડુ અને પૈડા. યાથી મિત્રો, પાના નંબર 81 ઉપર આપણું સેમેસ્ટર 2 નું પહેલું ચેપ્ટર 8મું ગાડુ અને પૈડા, એની અંદર તમને એક ચિત્ર આપવામાં આવ્યું છે, બરાબર? સરસ મજાનું ચિત્ર આપેલું છે. એ ચિત્રને તમે ધ્યાનથી જુઓ અને તેમાં જુઓ કે તમને શું દેખાઈ રહ્યું છે. હવે અહીંયા ગાડી આપણે પૈડા વિશેની વાત કરેલી છે, બરાબર? તો ટ્રેક્ટર, બસ, પછી લાડી, એ બધાના પૈડા આપેલા છે જે તમે અંદર જોઈ શકો છો. પછી જુઓ અહીંયા ગાડી તમને જે લાઇટ આપવામાં આવી છે, ટ્રાફિક સિગ્નલની જે 3 લાઇટો હોય છે તે પણ કેવી હોય છે? ગોર હોય છે, બરાબર ને? હવે જુઓ નીચે, તમારી આજુબાજુ ઘણી વસ્તુઓ જોઈ શકો છો. તમારી નોટબુકમાં કેટલીક વસ્તુઓની યાદી બનાવો. હવે કેટલીક વસ્તુઓની યાદી બનાવો એટલે કે કેવી વસ્તુઓની યાદી બનાવો કે જે તમે ગોળ જોઈ શકો છો. હવે તમે તમારી આજુબાજુ એવી ઘણી બધી વસ્તુઓ હોય છે કે જે કેવા આકારમાં હોય છે? ગોળ. ગોળ એટલે કે વર્તુળ આકારની હોય છે, બરાબર? તો તમે આપણે જોઈએ તો સિક્કા, સિક્કા ગોળ હોય છે. વાટકી, એ વાટકીનો જે ઉપરનો જે ભાગ હોય છે એ પણ ગોળાકાર હોય છે. તમે ડીશ જુઓ તો ડીશ પણ ગોળાકાર હોય છે. એવી જ રીતે તમને ઘણી બધી વસ્તુઓ ગોળાકારમાં જોવા મળે છે. બસના પૈડા, બરાબર ને? પછી બળદ ગાડી હોય તો બળદ ગાડીના જે પાછળ ગાડું જોડેલું હોય એ ગાડું પણ કેવું હોય છે? ગાડાના પૈડા પણ કેવા હોય છે? ગોળ હોય છે, બરાબર ને? એવી જ રીતે આપણે આપણા વર્ગખંડમાં કે બીજે અન્ય જગ્યાએ ગોળાકારમાં બનાવેલી ડિઝાઇનો પણ જોઈએ છીએ, બરાબર ને? એટલે આપણી આજુબાજુ આપણે ઘણી બધી જગ્યાએ વર્તુળાકાર એટલે કે ગોળાકારની ડિઝાઇનો જોઈએ છીએ. તો ચાલો હવે આપણે જોઈએ કે વર્તુળ કોને કહેવાય, બરાબર? એટલે મિત્રો, ગોળ કઈ વસ્તુ હોય તે તો આપણને ખબર જ છે, અને ગોળ એટલે કે વર્તુળ. તો હવે આપણે જોઈશું વર્તુળ. તો વર્તુળ વિશે આમ તો તમને ખ્યાલ જ છે, બરાબર? હવે તમે જોઈ શકો છો મારા હાથમાં એક સાધન છે. શું છે? આપણી કંપાસ પેટીનું જ એક આ સાધન છે. એને શું કહેવાય છે? પરિકર કહેવાય છે, બરાબર ને? પરિકર વિશે તો મારા કરતા વધારે તમે સારી રીતે જાણો છો, કારણ કે પરિકરની મદદથી તમે વિવિધ પ્રકારના ગોળ આકાર બનાવો છો, બરાબર ને? નોટબુકમાં ચિત્ર બનાવો છો ને, એની અંદર કેવી સરસ મજાની ડિઝાઇન કરો છો, તો આ પરિકરની મદદથી તમે વર્તુળ બનાવો છો ને. હવે કોઈ મને કહેશે કે આ સિવાય તમે બીજી કઈ વસ્તુનો ઉપયોગ કરીને ડિઝાઇન માટે વર્તુળ બનાવો છો? તો કે મમ્મીના હાથમાં પહેરેલી બંગડી. તો મમ્મી જે હાથમાં બંગડી પહેરે છે એનો ઉપયોગ કરીને પણ આપણે શું કરીએ છીએ? સરસ મજાની ડિઝાઇન બનાવીએ છીએ. એવી જ રીતે આપણે વિવિધ ગોળાકાર વસ્તુનો ઉપયોગ કરીને અવનવી ડિઝાઇન બાતો તૈયાર કરીએ છીએ, બરાબર ને? હવે આપણે જોઈએ વર્તુળ વિશે, બરાબર? આને શું કહેવાય છે? પરિકર. એ આપણને ખબર જ છે, જે આપણી કંપાસ પેટીનું એક સાધન છે, બરાબર ને? ચાલો તો હવે જોઈએ વર્તુળ. વર્તુળ એટલે શું? તો નોટબુક પરના એક પેજ પરના કે બોર્ડ પરના કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. શું કહે છે? નોટબુક પરના એક પેજ પરના કે બોર્ડ પરના કોઈ એક નિશ્ચિત બિંદુ. હવે અહીંયા નિશ્ચિત બિંદુ એટલે કયું બિંદુ થયું? નિશ્ચિત બિંદુ એટલે કે આપણું જે આ કેન્દ્ર બિંદુ છે, બરાબર ને? આને શું કહેવાય? એક નિશ્ચિત બિંદુ કહેવાય, અને આપણી ગણિતની ભાષામાં આપણે કહીએ તો એને કેન્દ્ર બિંદુ કહેવાય. શું કહેવાય? કેન્દ્ર બિંદુ કહેવાય. તેની ઉપર આપણે શું કરીએ છીએ? પરિકરની જે આ કાંટા વાળો જે અણી વાળો ભાગ છે એ આપણે એ બિંદુ ઉપર મૂકીએ છીએ,
અને આ સાઈડ માં જે આવેલી જગ્યા છે એની અંદર આપણે શું કરીએ છીએ, પેન્સિલ ને નાખીએ છીએ, બરાબર. અને આ કેન્દ્ર બિંદુ ઉપર આપણે પરિકળનો અણીવારો જે ભાગ છે એ મૂકીને સરસ મજાનું વર્તુળ બનાવીએ છીએ. એટલે કે બિંદુ થી નિશ્ચિત બિંદુ એટલે કે આ કેન્દ્ર બિંદુ, સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને સમાન અંતરે. હવે આ કેન્દ્ર બિંદુ તમે આ જે વર્તુળ જુઓ છો એની ઉપર નાના 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 બધા બિંદુઓ આવેલા હોય છે, બરાબર. એ આ કેન્દ્ર બિંદુ થી આ બિંદુઓ બધા કેવા હોય છે, સમાન હોય છે. કેવા હોય છે, સમાન. એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું જે અંતર હોય છે તે દરેક બિંદુનું કેવું હોય છે, એક સરખું હોય છે. અને આપણે જોઈએ તો પહેલા સૌથી પહેલા આપણે જ્યારે ગોળ બનાવતા શીખ્યા ત્યારે આ રીતે પહેલા જે બિંદુઓ આપેલા હોય તે બિંદુઓને આપણે શું કરીએ છીએ, જોઈન્ટ કરીએ છીએ. એટલે કે બિંદુઓને જોડીએ છીએ અને આ બિંદુઓને જોડીને આપણે વર્તુળ બનાવતા શીખ્યા છે જ્યારે આપણે નાના હતા ત્યારે, બરાબર ને. એટલે કે આ બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહ એટલે આ જે બિંદુઓનો સમૂહ છે એને શું કહેવાય છે, વર્તુળ કહેવાય છે. અહીં નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે, બરાબર ને. આ જે નિશ્ચિત છે જે બિંદુ છે એને કેન્દ્ર બિંદુ પણ કહેવાય છે, બરાબર. આ કેન્દ્ર બિંદુ ઉપર મૂકીને આપણે અલગ અલગ શું કરીએ, આપણે અલગ અલગ માપના શું બનાવી શકીએ છીએ, વર્તુળ બનાવી શકીએ છીએ. હવે આપણે જોઈશું ત્રિજ્યા વિશે, બરાબર. જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય, જે રેખાખંડનું એક અંત્યબિંદુ. હવે ધારો કે હું અહીંયા ગાડી એક રેખાખંડ દોરું છું, બરાબર. મેં આ એક રેખાખંડ દોર્યો છે, બરાબર. તો શું કહે છે કે જે રેખાખંડનું એક અંત્યબિંદુ, હવે આ રેખાખંડનું એક અંત્યબિંદુ એ વર્તુળનું કેન્દ્ર હોય. હવે આપણે આગળના એમાં શીખી ગયા કે વર્તુળનું કેન્દ્ર કોને કહેવાય, બરાબર. હવે બીજું અંત્યબિંદુ વર્તુળ પર હોય તો આ વર્તુળની ઉપર અસંખ્ય બિંદુઓ આવેલા છે, બરાબર ને. આ બિંદુ પર, આ વર્તુળ ઉપર અસંખ્ય બિંદુઓ આવેલા છે એટલે હું અહીંયાથી કોઈ પણ જગ્યાએ આ રીતે દોરી શકું છું, કોઈ પણ ત્રિજ્યા બનાવી શકું છું, બરાબર. એટલે કે અંત્યબિંદુ વર્તુળ પર હોય એટલે કે આ વર્તુળ ઉપર આવેલું હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. તો આને શું કહેવાય છે, વર્તુળની ત્રિજ્યા કહેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને એક પ્રશ્ન થતો હશે કે ત્રિજ્યા તો ખબર પડી પણ આ રેખાખંડ શું છે, બરાબર ને. તો વિદ્યાર્થી મિત્રો રેખાખંડને બે અંત્યબિંદુઓ હોય છે. રેખાખંડને કેટલા, આ શું છે, આ રેખાખંડ છે, બરાબર. તો રેખાખંડને બે અંત્યબિંદુઓ આવેલા હોય છે. આ રેખાખંડને આપણે શું કરી શકીએ છીએ, માપી શકીએ છીએ. એટલે કે આનું માપ જે હોય તે ચોક્કસ હોય છે એને આપણે માપી શકીએ છીએ, બરાબર. હવે જુઓ આ રેખાખંડને હું બંને બાજુ લંબાવ, આ બાજુથી પણ લંબાવ, આ બાજુથી પણ લંબાવ અને બંને બાજુ આ રીતે નિશાન કરું, બરાબર. તો એનો મતલબ એ થયો કે આ જે રેખાખંડ છે એની બંને બાજુને હું ગમે ત્યાં સુધી વિસ્તારી શકું છું, લંબાવી શકું છું. એને શું કહેવાય, રેખા કહેવાય. શું કહેવાય, રેખા કહેવાય. હવે યાદ રાખજો કે રેખાખંડના બે અંત્યબિંદુઓ હોય છે એટલે રેખાખંડને આપણે માપી શકીએ છીએ, જ્યારે રેખાને આપણે માપી શકતા નથી કારણ કે એ ઘણી લંબાઈ સુધી વિસ્તરેલી હોય છે અને ક્યાં સુધી વિસ્તરેલી છે તે આપણે જાણી શકતા નથી. અને જો આ જે રેખાખંડ છે એ રેખાખંડનું એક જ બાજુએ લંબાવું છું, બરાબર, તો એને શું કહેવાય, કિરણ કહેવાય. શું કહેવાય, કિરણ કહેવાય. એને પણ આપણે માપી શકતા નથી કારણ કે એક બાજુ એ કેટલો લંબાશે તે આપણે જાણી શકતા નથી, બરાબર.
એટલે આ રેખાખંડને આપણે માપી શકીએ છીએ અને રેખાખંડના બે અંત્યબિંદુઓ હોય છે। જ્યારે રેખા અનંત સુધી વિસ્તરેલી હોય છે એટલે આપણે એને માપી શકતા નથી અને આ કિરણની પણ એક બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય એટલે આપણે એને માપી શકતા નથી। આ વસ્તુનો ધ્યાન રાખજો। અને બીજું, અત્યારે આપણે સાના વિશે જોઈએ છીએ, ત્રિજ્યા, બરાબર। તો જે રેખાખંડનું એક અંત્યબિંદુ, હવે જો મેં તમને કીધું તેમ કે રેખાખંડને બે અંત્યબિંદુ હોય છે, તો આ બિંદુ કેન્દ્ર બિંદુ અને આ વર્તુળ પરનું બિંદુ, એ બંને બિંદુ શું થયા? અંત્યબિંદુ થયા, બરાબર। એટલે કેન્દ્રનું આ એક અંત્યબિંદુ અને આ એક અંત્યબિંદુ, એટલે કે આ બંને બિંદુ જે છે તે એના છેડેના બિંદુ થયા, બરાબર। વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ ઉપર હોય તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે। અને આ વર્તુળની જે વર્તુળ પર ત્રિજ્યા, અસંખ્ય ત્રિજ્યાઓ આવેલી હોય છે। શું હોય છે? અસંખ્ય ત્રિજ્યાઓ આવેલી હોય છે। અહીંયાથી પણ હોઈ શકે, આ પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે, આટલે હોય, આટલે હોય, એટલે અસંખ્ય વર્તુળ ઉપર ત્રિજ્યા આવેલી હોય છે। અને આ જે ત્રિજ્યા હોય છે એનું માપ કેવું હોય છે? ચોક્કસ હોય છે, એટલે કે સમાન હોય છે। આ બધી ત્રિજ્યાનું માપ એક સરખું હોય છે। અને કેટલું હોય છે તે આપણે જે આ વર્તુળ દોરીએ છીએ તેના આધારે આપણે એને માપી શકીએ છીએ, અથવા ફૂટપટ્ટીની મદદથી, આપણી માપપટ્ટીની મદદથી પણ આ બે અંત્યબિંદુને માપીને આપણે તેનું માપ નક્કી કરી શકીએ છીએ। અને આપણે જે વર્તુળ દોરીએ છીએ તે વર્તુળ પણ આપણે અમુક સેમી, આપણી માપપટ્ટીની ઉપરથી આપણે શું કરીએ છીએ, અમુક સેમી માપીએ છીએ, બરાબર ને। કે મારે 5 સેમીનો વર્તુળ દોરવો છે, 6 સેમીનો વર્તુળ દોરવો છે, તમે જેટલા સેમીનો વર્તુળ દોરો છો એટલા સેમીની આ ત્રિજ્યા થાય છે, બરાબર। એટલે કે ત્રિજ્યાના માપ કેવા હોય છે? એક સરખા હોય છે। કોઈ ત્રિજ્યા એવી નથી હોતી કે આ લાંબી છે, આ ટૂંકી છે, બરાબર। વર્તુળ કેવું છે? ગોળ છે, એની ત્રિજ્યા પણ કેવી છે? એની એક સમાન હોય છે। મિત્રો, આજે બસ આટલું જ। આવતા વિડીયોમાં આપણે ફરી મળીશું, ત્યાં સુધી આવજો।